દાંતા તાલુકાના જસવંતપુરા ભાણપુરા પ્રાથમિક શાળાના બાળકો છેલ્લા ચાર વર્ષથી ખુલ્લામાં બેસીને કરી રહ્યા છે અભ્યાસ આ છે ગુજરાત વિકાસ મોડલ અને ત્યાં શિક્ષણ નંબર વન બતાવતી ગુજરાતની સરકાર દિલ્હી તરફ કોમ્પિટિશન કરી રહી છે કે દિલ્હીમાં પ્રાઇવેટ સ્કૂલોમાં કરતાં સરકારી શાળાઓમાં સારી વ્યવસ્થા જોવા મળી રહી છે જેને લઈને ચૂંટણી પણ લડાઈ હતી તેમ છતાં પણ ગુજરાતના લોકોને અભ્યાસ પ્રત્યે રુચિ ન હોય અને અભ્યાસ કરાવવા પ્રત્યે પણ સરકારની રુચિ ન હોય ત્યારે આવી પરિસ્થિતિ નિર્માણ પામતી હોય છે જેને લઈને દાંતા તાલુકાના જસવંતપુરા ભાણપુરા પ્રાથમિક શાળાના બાળકો છેલ્લા ચાર ચાર વર્ષથી ખુલ્લામાં બેસીને થરથરથી ઠંડી હોય જીરો તાપમાન હોય અને એમાં પણ ગાત્રો થીજવી દેતી ઠંડીમાં ઠૂંઠવાથી ઠંડીમાં બાળકોને ખુલ્લામાં અભ્યાસ કરવો પડતો હોય એનાથી બીજી શરમ કઈ હોઈ શકે સરકારની છતાં પણ સરકાર ચાર વરસથી મકાન આપી શકતી નથી એક તરફ સરકાર બેટી બચાવો બેટી પઢાવો સૌ ભણે સૌ આગળ વધે રમશે ગુજરાત ખીલશે ગુજરાત ગાજશે ગુજરાત કેવી રીતે આ શાળાનું દ્રશ્ય જુઓ એ રીતે ગુજરાત સરકાર દ્વારા શાળા પ્રવેશ સૌ ધૂમધામપૂર્વક ઉજવાય છે સર્વ શિક્ષા અભિયાન જેવા કાર્યક્રમો કરીને ત્રીસ ત્રીસ વર્ષથી શાસન કર્યું છે શિક્ષણનું સ્તર વધારવા અને સુધારવા કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવી રહ્યા છે જ્યારે દાતા તાલુકાના અંતરિયાળ ગામડાઓમાં શિક્ષણ હોય કે અન્ય કોઈ બાબત હોય ફક્ત અને ફક્ત કાગળમાં જ કામ થતા હોય છે જે ચોક્કસ આપ દ્રશ્ય બતાવી રહ્યા છે તમામ સમાજો અને ગુજરાતમાં શિક્ષણ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે પરંતુ શિક્ષણ આપતા સરકાર દ્વારા જે સ્ટાફ છે તે કેવી રીતે આપે શાળા વગર શિક્ષણ કેવી રીતે મળે છતાં પણ ગુજરાત નંબર વન ના બણગા ફૂકવામાં આવે છે જેનો ફિયાસ્કો આપ દ્રશ્યમાં નિહાળી રહ્યા છો જે કામ ગુજરાતમાં થઈ રહ્યા છે ને શિક્ષણ પ્રત્યેના સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત કરોડો લાખો બજો રૂપિયાની ગ્રાન્ટો વપરાઈ ગઈ ની યોજના પણ પૂર્ણ થઈ ગઈ છતાં પણ હજુ સુધી મકાન મળ્યું નથી ચાર ચાર વર્ષથી બાળકો ખુલ્લામાં અભ્યાસ કરી રહ્યા છે આ છે ગુજરાતનું ભવિષ્ય ભૂલકાઓનું ભવિષ્ય સમાજનું ભવિષ્ય શિક્ષણ વગર સમાજ ક્યાં જશે અને ગુજરાત ક્યાં અટકશે તે પણ એક સવાલ છે માત્ર કાગળ પર રમશે ગુજરાત ખીલશે ગુજરાત જેવા બેટી બચાવો બેટી પઢાવો જેવા સ્લોગન જોવા મળશે હકીકત કંઈક અલગ જ હોય છે દાતાના જસવંતપુરા ભાણપુરા ગામે શાળાના ઓરડા છેલ્લા ચાર થી પણ વધારે સમયથી નથી બે વર્ષ તો કોરોના કાળ રહ્યો અને કોરોના કાળ પહેલાં પણ ન હતા ઓરડા બાળકો ખુલ્લામાં અભ્યાસ કરતા જોવા મળ્યા છે બાળકો ગામના મંદિરમાં તેમજ તેમના બાજુના ઘરોમાં બેસીને અભ્યાસ કરવા મજબૂર છે કોરોનાના સમયમાં તો આ પરિસ્થિતિ હતી પરંતુ કોરોના પહેલાં પણ આ જ પરિસ્થિતિમાં મંદિર અને ગામડાના ઘરોમાં બેસીને બાળકો અભ્યાસ કરતા જોવા મળી રહ્યા છે ગરીબ અને લાચાર બાળકોને આવી રીતે કેવી રીતે શિક્ષણ મળશે કે જ્યાં બેસવા માટેની જગ્યા જ ન હોય અને મંદિરમાં બેસીને અભ્યાસ કરવાનો કેવી રીતે બને મંદિરમાં લોકો દર્શન કરવા આવતા હોય છે અભ્યાસ નહીં અહીંયા તો અભ્યાસ અને શિક્ષણ મેળવવા માટે મંદિરમાં જવું પડે પહેલાં કહેવાતું હતું કે જ્યારે શરૂઆતની અંદર ભારત જ્યારે ઋષિમુનિ અભ્યાસ કરાવતા ત્યારે મકાન નહોતું ત્યારે ખુલ્લા આકાશ નીચે વૃક્ષ નીચે બેસીને અભ્યાસ કરતા શિક્ષણ મેળવતા હતા તે જ પરિસ્થિતિ હજારો વર્ષ પહેલાં જે હતી તેવી પરિસ્થિતિ પરત આવતી હોય અને વિકાસનું વાતુ જે હોય એ માત્ર વાતોમાં જ જોવા મળતી હોય છે ત્યારે હવે શાળાના શિક્ષણ મેળવતા બાળકો ખુલ્લામાં અભ્યાસ કરી રહ્યા છે ને તે પણ મંદિર અને પ્રાઇવેટ મકાનમાં લાચાર બાળકોને શિક્ષણ મળશે કેવી રીતે અને શિક્ષણ આપશે તો અપાય કેવી રીતે તે પણ એક સવાલ છે અને એમાં પણ ખાસ શિયાળાની સિઝન હોય અને ચોમાસામાં વરસાદ હોય ઠંડી હોય કે વરસાદ હોય બાળકો છેલ્લા ચાર વર્ષથી આજ રીતે અભ્યાસ કરે છે કોઈ ફરક નહીં શિક્ષણ વિભાગમાં શાળાની કોઈ જ ખબર જ ન હોય કે કેમ કે પછી ઊંચ સ્તરે રજૂઆત જ ના થઈ હોય અરે રજૂઆત થઈ હોય તો તેનો જવાબ કોણ આપે અને અત્યારે કોણ કોને પૂછે છે ને કોણ કોને જવાબ આપે છે તે પણ સવાલ છે ને કોણ કોનું સાંભળે છે તે પણ એક સવાલ છે ત્યારે આવા સવાલમાં વિદ્યાર્થીઓની વાત કોણ સાંભળશે તે પણ એક સવાલ છે ઊંચ સ્તરે રજૂઆત ના થાય ત્યાં સુધી કોઈ કાર્યવાહી થતી નહીં હોય જો દાતા તાલુકાનું શિક્ષણ આ બાબતે આવું વલણ ધરાવતું હશે તો આવનાર સમયમાં પણ તાલુકાનું પછાતપણું કાયમ જ રહેશે આમ પણ દાતા તાલુકો છે ને પછાત વિસ્તાર કહેવાય છે અને આ પછાત વિસ્તારમાં આ રીતે શાળાનું મકાન ન હોય અને બાળકોને આ રીતે અભ્યાસ કરવો પડતો હોય ત્યારે તેમનો વિકાસ ક્યારે થશે તે પણ સવાલ છે ત્યારે આ બાબતે કલેક્ટર ડીડીઓ ડીપીઓ તેમજ ટીપીઓ અત્યાર સુધી શું કરે છે કોઈ કાર્યવાહી કરશે કે નહીં કરે તે પણ એક સવાલ છે ચાર ચાર વર્ષના વાણા વહી ગયા છતાં વિદ્યાર્થીઓ મંદિર અને પ્રાઇવેટ મકાનોમાં અભ્યાસ કરી રહ્યા છે શાળા માટે મકાન નથી વિદ્યાર્થીઓને ભણવા માટે શાળા નથી ત્યારે આ ગુજરાતમાં ભણશે ગુજરાત ગાજશે ગુજરાત જીતશે ગુજરાત ખીલશે ગુજરાત વાઇબ્રન્ટ ગુજરાત સૌ ભણે સૌ આગળ વધે બેટી બચાવો બેટી પઢાઓ આ નારો માત્ર ને માત્ર કાગળ પર છે હકીકતમાં ગરીબ મધ્યમ વર્ગ અને લાચાર કચડાયેલા વર્ગ માટે અભ્યાસ કરવો એક લોઢાના ચણા ચાવવા બરાબર જોવા મળી રહ્યો છે જે સરકારની આ આંખ ક્યારે ઉગડશે તે જોવું રહ્યું હાલમાં તો શાળામાં ચાર વરસથી ખુલ્લામાં બેસીને અભ્યાસ કરતા બાળકોનું આપ દ્રશ્ય નિહાળી રહ્યા છો જે દાતા તાલુકાના જસવંતપુરા ભાણપુરા પ્રાથમિક શાળા છે જે સરકાર એક તરફ જ્યારે ચૂંટણી યોજાઈ રહી હતી ત્યારે ચૂંટણી દરમિયાન એક શાળા બનાવવામાં આવી હતી અને એ શાળા પણ ટેકનિકલી રીતે ડિજિટલ શાળા હતી જો આવી શાળા દાતા તાલુકાના જસવંતપુરા ભાણપુરા પ્રાથમિક શાળાના બાળકોને મળશે ખરી ડિજિટલ શાળા તે પણ એક સવાલ છે ત્યારે વિશ્વગુરુ તરફ જઈ રહેલો દેશ અને વિશ્વગુરુ બનવાના સપના જોતો દેશ બાળકોના ભવિષ્ય બનાવવામાં જો પાછળ રહેશે તો વિશ્વગુરુ કેવી રીતે બનશે તે પણ એક સવાલ છે

মহ কাল